ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. તો મિત્રો, ચાલો આજે આપણે આગળ જોઈએ. તો જુઓ મિત્રો, આગળ હવે ઘડિયાળની મદદથી ભાગાકાર કરો. કોનો ઉપયોગ કરવાનો છે ભાગાકારના દાખલા ગણવા માટે? ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે. તો ઘડિયાળની મદદથી ભાગાકાર કરો. તો જુઓ, ઉદાહરણ એક, 6 ને 3 વડે ભાગો. શું છે રકમ આપણી? 6 ને 3 વડે ભાગો. તો આપણે રકમ લખશું 6/3. બરાબર, આપણે 6 ને 3 વડે ભાગવાનું છે. જો 6/3, બરાબર ને? 6/3 શું કરવાનો છે? ભાગાકારનો દાખલો ગણવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે. ચાલો, 6/3 કોનો ઘડિયો જોવો પડે? 6 નો જોવો પડે કે 3 નો ઘડિયો જોવો પડે? 6 ને 3 વડે ભાગવાના છે, તો આપણે ઘડિયો કોનો જોવો પડે? 3 નો ઘડિયો જોવો પડે. ચાલો, આપણે ઘડિયો કોનો જોવાનો? 3 નો. ક્યાં સુધી? 3 ના ઘડિયામાં 6 આવે ત્યાં સુધી જોવાનું છે. બરાબર, ચાલો. 3 × 1 = 3, એટલે કે 3 × 1 = 3. 3 × 2 = 6. 3 × 2 = 6. 3 × 3 = 9. 3 × 4 = 9. 3 × 4 = 12. 3 × 4 = 12. 3 × 5 = 15. 3 × 5 = 15. 3 × 5 = 15. પણ આપણે 3 નો ઘડિયો ક્યાં સુધી જોવાનો છે? 3 ના ઘડિયામાં 6 આવે ત્યાં સુધી જોવાનો છે. આપણે અહીં 5 સુધી જોયું, આપણે જોવાનો છે ક્યાં સુધી 3 નો ઘડિયો? 3 ના ઘડિયામાં 6 આવે ત્યાં સુધી જોવાનું છે. બરાબર ને? તો જુઓ, જો અહીં 3 × 2 = 6, એટલે કે 3 × 2 = 6 આવી ગયા. તો કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે ભાગ ચાલશે. કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે ભાગ ચાલશે. 3 × 2 = 6, બરાબર ને? તો 2 ક્યાં લખશું? 6 ના માથા ઉપર, એટલે કે 6 ની ઉપર 2 લખશું. અહીંયા લખશું આપણે 6. અહીં શાનું ચિહ્ન આવશે? બાદબાકીનું. કેમ બાદબાકીનું આવે? કેમ કે ભાગાકારે પુનરાવર્તિત બાદબાકી છે. બરાબર ને? તો અહીં ચિહ્ન આવશે બાદબાકીનું. તો 3 × 2 = 6, બરાબર. ચાલો, 6 માંથી 6 બાદ કરો, શું આવશે અહીં? 0, એટલે કે 0. 3 × 2 = 6, બરાબર. કેટલા વડે ભાગ ચાલ્યો? 2 વડે ભાગ ચાલ્યો. બરાબર, 6 માંથી 6 બાદ કરો તો શું આવે? 0, એટલે કે 0 આવે. બરાબર, સમજ પડે છે? ભાગાકારના દાખલા ગણવા માટે શાનો ઉપયોગ કરવાનો છે? ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો જુઓ, તો જુઓ મિત્રો, અહીં આપણે 6 ને 3 વડે ભાગવાના છે. બરાબર, આપણો જવાબ આવી ગયો, આવી ગયો છે ને? આપણો દાખલો ગણાઈ ગયો છે. બરાબર, તો હવે જુઓ, આ 6, તો 6 ને શું કહેવાય? તો જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય એને શું કહેવાય? ભાજ્ય. તો આ 6 ને શું કહેવાય? ભાજ્ય. 6 ને કહેવાય ભાજ્ય. બરાબર, હવે 6 ને આપણે કેટલા વડે ભાગવાના છે? 3 વડે ભાગવાના છે. તો આ 3 ને શું કહેવાય? ભાજક. શું કહેવાય? ભાજક. જે સંખ્યા વડે ભાગવાનું છે એને શું કહેવાય? ભાજક કહેવાય. એટલે કે આ 3 ને ભાજક કહેવાય. બરાબર, હવે અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 2 છે. બરાબર, તો એને શું કહેવાય? ભાગફળ કે ભાગાકાર. જે સંખ્યા વડે ભાગ ચાલે છે તેને શું કહેવાય? ભાગફળ કે ભાગાકાર કહેવાય. તો અહીં કેટલા છે? આ 2. તો એને શું કહેવાય? ભાગફળ કે ભાગાકાર કહેવાય. બરાબર, સમજ પડી ને? જે આ 2 ને શું કહેવાય? ભાગફળ કે ભાગાકાર કહેવાય. બરાબર, સમજ પડી? હવે અહીં જુઓ, તો જુઓ અહીં ભાગાકારના અંતે, એટલે કે આ દાખલો ગણાઈ જાય પછી જે છેલ્લે સંખ્યા વધે છે અંતમાં એને શું કહેવાય? શેષ
કહેવાય, શું કહેવાય? શેષ કહેવાય. તો અહીંયા શૂન્યને આપણે શું કહેશું? શેષ. બરાબર, શું કહેવાય? શેષ કહેવાય. સમજ પડી? આપણું ભાગફળ કેટલું આવ્યું? એટલે કે આપણો ભાગાકાર કેટલો આવ્યો? બે. તો અહીં આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર બે. તમે અહીં ભાગફળ બરાબર બે અને ભાગાકાર બરાબર બે એમ લખો ટોપ પર ચાર. બરાબર, તો જુઓ અહીંયા છ ભાગ્યા ત્રણ બરાબર ભાગફળ કેટલું આવ્યું? બે. બરાબર, છ ભાગ્યા ત્રણ બરાબર બે. સમજ પડી? ચાલો આગળ જોઈએ. તો જુઓ બીજું ઉદાહરણ, બાર ભાગ્યા બે. બાર ને બે વડે ભાગવાના છે. બરાબર, તો જુઓ બાર ભાગ્યા બે. ચાલો દાખલો ગણી, બાર ભાગ્યા બે. કોનો ગળ્યો જોવાનો? બે નો ગળ્યો. ક્યાં સુધી જોવાનો? બે ના ગળિયામાં બાર આવે ત્યાં સુધી જોવાનું, એટલે કે બોલવાનું. ચાલો જુઓ, બોલો. બે એકા બે, બે દુ ચાર, બે તારી છ, બે ચોક આઠ, બે પચા દસ, બે છ બાર, બે સતા ચૌદ. પર આપણે ક્યાં સુધી જોવાનું છે? બે ના ઘડિયામાં બાર આવે ત્યાં સુધી જ આપણે જોવાનું છે. તો બે છ બાર કેટલા વડે ભાગ ચાલશે? છ વડે ભાગ ચાલશે. બરાબર ને, તો બે છ બાર. છ ને ક્યાં લખવાના? બાર ની ઉપર. તો બે છ બાર સાનું ચિહ્ન આવશે? બાદ બાકીનું. અહીં લખશું આપણે કેટલા? બાર. એટલે કે બે છ બાર, બાર ની નીચે બાર લખવાના. ચાલો બાદ બાકી કરીએ. બે માંથી બે બાદ કરીએ તો શૂન્ય, ઝીરો લખવાનું. બરાબર, શૂન્ય. એક માંથી એક બાદ કરીએ તો શૂન્ય, એટલે કે ઝીરો. બરાબર, બે છ બાર કેટલો જવાબ આવ્યો? છ. તો અહીં ભાગફળ કેટલું આવ્યું? ભાગફળ બરાબર છ. બાર ભાગ્યા બે કરીએ તો જવાબ શું આવે? છ. ભાગફળ શું આવે? છ, એટલે કે ભાગાકાર આવે આપણો જવાબ છ. સમજ પડી? ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ આગળ. ત્રીજા ઉદાહરણની રકમ જુઓ, બત્રીસ ભાગ્યા ચાર. બત્રીસ ને કેટલા વડે ભાગવાના છે? ચાર વડે ભાગવાના છે. તો દાખલો ગણીએ, બત્રીસ ભાગ્યા ચાર. ચાલો ચાર નો ગળ્યો ક્યાં સુધી જોવો પડે? ચાર ના ગળિયામાં બત્રીસ આવે ત્યાં સુધી જોવો પડે. ચાલો બોલો જોઈએ, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તારી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સતા અઠાવીસ, ચાર અથા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચારે દાન ચાલીસ. પણ આપણે ક્યાં સુધી જોવાનો છે ચાર નો ગળ્યો? ચાર ના ગળિયામાં બત્રીસ આવે ત્યાં સુધી જોવાનો છે. બરાબર ને, તો ચાર અથા બત્રીસ આવી ગયા ને. કેટલા વડે ભાગ ચાલ્યો? આઠ વડે ભાગ ચાલ્યો. તો અહીંયા લખશું આપણે ચાર અઠા બત્રીસ, અહીંયા આપણે લખશું આઠ. બરાબર ને, કેટલા આવશે? બત્રીસ ની નીચે બત્રીસ લખશું. બત્રીસ માઇનસ બત્રીસ, બત્રીસ ની નીચે આપણે કેટલા લખવાના? બત્રીસ. ચાર અથા બત્રીસ. ચાલો બાદ બાકી કરીએ, બે માંથી બે બાદ કરશું તો શૂન્ય, એટલે કે ઝીરો. ત્રણ માંથી ત્રણ બાદ કરશું તો શૂન્ય, એટલે ઝીરો. બરાબર, કેટલો આવ્યો જવાબ? આઠ. ભાગફળ કેટલું આવ્યું? આઠ. તો બત્રીસ ભાગ્યા ચાર કરીએ તો જવાબ શું આવે? ભાગાકાર કેટલો આવે? આઠ મળે. બરાબર, તો અહીંયા આપણે લખશું ભાગફળ બરાબર આઠ. ભાગફળ બરાબર આઠ. સમજ પડે છે ને? ચાલો આગળ જુઓ, ચોથા દાખલાની રકમ જુઓ, પચીસ ભાગ્યા પાંચ. પચીસ ને કેટલા વડે ભાગવાના છે? પાંચ વડે ભાગવાના છે. ચાલો દાખલો ગણીએ, પચીસ ભાગ્યા પાંચ. કોનો ગળ્યો જોવાનો? પાંચ નો ગળ્યો જોવાનો. ક્યાં સુધી બોલવો પડે પાંચ નો ગળ્યો? પચીસ આવે ત્યાં સુધી બોલવો પડે. જોવો પડે ને ત્યાં સુધી ગળ્યો લખવાની જરૂર છે. હવે તો કરશો ને. ચાલો બોલો જોઈએ, પાંચ નો ગળ્યો પચીસ આવે ત્યાં સુધી? પાંચ એકા પાંચ,
पांच दू दस, पांच तारी पंदर, पांच चौक वीस, पचू पचू पच्चीस, पांच छम त्रीस। पर आपने क्या सुधी जोवानो छे पांच ना घड़ियो, पांच ना घड़िया मां पच्चीस आवे त्या सुधी जोवानो छे। बराबर, तमे आखो घड़ियो बोलो तो पण वांधो नहीं, पर आपने क्या सुधी जोवानो छे अहीं पांच ना घड़िया मां पच्चीस आवे त्या सुधी बोलवानो छे। तो चलो केटला वडे भाग चालशे, पांच वडे। बराबर ने, पचू पचू पच्चीस। बराबर, केटला वडे भाग चालशे, पांच वडे भाग चाले। तो अहीं केटला लखशो, पांच। बराबर ने, पच्चीस ना माथा पर लखशो पांच, सानु चिन्ह आवशे बाद बाकी, पच्चीस नीचे केटला लखशो पच्चीस। बराबर, पचू पचू पच्चीस। चलो बात करिए, पांच माथी पांच बात करिए तो जीरो, बे माथी बे बात करिए तो जीरो। केटलो आव्यो जवाब? पांच। केटलो आव्यो भागफळ? पांच। तो पच्चीस भाग्या पांच करिए तो जवाब शुं आवे? भागफळ केटलो आवे? पांच आवे। तो भागाकार केटलो आव्यो? पांच आव्यो। बराबर, अहीं लखशुं भागफळ बराबर पांच। केटलो आव्यो भागफळ? पांच। तो पच्चीस ने पांच वडे भागीए तो भागाकार केटलो मळे? पांच मळे, એટલે કે ભાગફળ પાંચ મળે। બરાબર, ચાલો પાંચ નંબરનો દાખલો જુઓ। ચાલો પાંચ નંબરના દાખલાની રકમ જુઓ, બેતાળીસ ભાગ્યા છ। બેતાળીસ ને કેટલા વડે ભાગવાના છે? છ વડે। રકમ લખશું બેતાળીસ ભાગ્યા છ। બરાબર, ચાલો કોનો ઘડિયો જોવાનો? છ નો। ક્યાં સુધી જોવો પડે? બેતાળીસ આવે ત્યાં સુધી। બરાબર ને, ચલો બોલો, છ એકા છ, છ દુ બાર, છ તાળી અઢાર, છ છ ચોક ચોવીસ, છ પચા ત્રીસ, છ એ છ છત્રીસ, છ સતા બેતાળીસ, છ અઠા અડતાળીસ, છ નવા ચોપન, છ એ દાન સાત। આપણે છ નો ઘડિયો આખો બોલી ગયા ને, પણ આપણે જવાનું ક્યાં સુધી છે? છ ના ઘડિયામાં બેતાળીસ આવે ત્યાં સુધી। બરાબર ને, તો ચાલો કેટલા વડે ભાગ ચાલશે? એકદમ સાચો જવાબ છે તમારો છ સતા બેતાળીસ, સાત વડે ભાગ ચાલશે। તો આપણે સાથે ક્યાં લખશું? બેતાળીસ ના માથા પર લખશું, અહીંયા લખે બેતાળીસ ની ઉપર લખશું અહીં સાત। બરાબર, ચાલો બાદબાકી કરીએ, છ સતા બેતાળીસ, બેતાળીસ ની નીચે લખશું બેતાળીસ, કેટલા વડે ભાગ ચાલ્યો? સાત વડે ભાગ ચાલે। બરાબર, ચાલો બાદબાકી કરીએ, બે માંથી બે બાદ કરીએ તો શૂન્ય, ઝીરો લખીએ ને, ચાર માંથી ચાર બાદ કરીએ તો શૂન્ય, એટલે કે ઝીરો। કેટલો આવ્યો જવાબ? સાત। ભાગફળ કેટલું આવ્યું? સાત। તો બેતાળીસ ભાગ્યા છ કરીએ તો જવાબ શું આવે? ભાગાકાર કેટલો આવ્યો? સાત મળે। ભાગફળ કેટલું મળે? સાત મળે। તો અહીંયા આપણે લખશું ભાગફળ બરાબર સાત, ભાગફળ બરાબર સાત। તમે અહીં જવાબમાં ભાગાકાર બરાબર સાત એમ કરીને લખો તો પણ ચાલે। સમજ પડી? સમજ પડે છે ને? તો મિત્રો, તમારે ઘડિયા બરાબર પાકા કરવાના છે। બરાબર, ચાલો તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।